विद्यार्थी मित्रों आज ऑनलाइन क्लास में आपनु स्वागत छे। आज विद्यार्थी मित्रों आज आप धोरण 11 नो यूनिट नंबर 1 नी चर्चा करवो छे, नो अभ्यास करवो छे। आज ना अगाउना क्लास में आप आना थोड़ा जे प्रश्नों ग्लॉसरी है तेनी चर्चा करेली। विद्यार्थी मित्रों आज यूनिट है यूनिट नंबर 1 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। आ चार सीन में वहेंचायेलो है, चार सीन चार दृश्यों में लखवामां आवेलो है। आ जे सीन 1 है एना पहेला आपणे वात करेली है कि आमां मेन कैरेक्टर कोण है, तेमां तेनी साथे कया घटना कया बनाव बने छे। तो विद्यार्थी मित्रों आज आप यूनिट नंबर 1 सीन 1 है तेना विशे अभ्यास करवानो छे। ते सीन 1 ना अभ्यास शुरू करीए पहेला ए सीन 1 में आवता केटलाक आईएमपी शब्दों एनी जे ग्लॉसरी आपणे जे स्पेलिंग कहीए छीए तेना उपर नजर करवानी छे। तो विद्यार्थी मित्रों तमारे तमारी पासे तमारी नोटबुक छे तेने राखवानी छे, आ बधा जे स्पेलिंग छे तेने तमारी नोटबुक में लखवाना छे। तो विद्यार्थी मित्रों हवे आपणे आ यूनिटना सीन 1 नी शरूआत करीए, तेमां सौप्रथम एना स्पेलिंग विशे चर्चा करीए छीए। सौप्रथम पहेलो स्पेलिंग छे अवेक। अवेक मीन्स जागवू उठाड़वू। अवेक मीन्स जागवू उठाड़वू। कम्पेनियन सौथी आईएमपी स्पेलिंग छे कम्पेनियन, जेनो मीन्स थशे साथीदार। विद्यार्थी मित्रों कम्पेनियन मीन्स साथीदार। इंटेंशन इंटेंशन मीन्स इरादो इच्छा विश। इंटेंशन मीन्स तीव्र इरादो। त्यार पछीनो जे स्पेलिंग छे अति आईएमपी छे कम्पार्टमेंट। कम्पार्टमेंटनू गुजराती मीन्स विभाग भाग खंड। इंक्वायर इंक्वायर मीन्स पूछपरछ करवी। तमे कोई पण ट्रेन के रेलवेनी ऑफिसे जशो तो त्यां इंक्वायरी विंडो आपेली हशे, ज्यां तमे कोईपण प्रकारनी माहिती छे पूछी शको छो। त्यार पछी छे पूछ। पूछनू गुजराती थशे मीन्स धक्को देवो। अहींया बे शब्दो रहेला छे पुल अने पूछ। पुल હોય તો ખેંચવું, પુશ હોય તો ધક્કો આપવો। ત્યાર પછી વોલ્સ। વોલ્સ છે એક પ્રાણીનું નામ છે અને જેનું ગુજરાતી થાય છે વરુ। તો વિદ્યાર્થી મિત્રો 7 સ્પેલિંગ છે જે તમારે યાદ રાખવાના છે અને તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે। ત્યાર પછી ફ્રેન્જી। ફ્રેન્જી મીન્સ પાગલ। રીબાઉન્સ રીબાઉન્સનું મીન્સ થશે કોઈ વસ્તુ છે તેને ફેંકવામાં આવે અને સામે કોઈ વસ્તુ સાથે ભટકાઈને પાછી ફરે તેને આપણે રીબાઉન્સ કહીએ છીએ। તો રીબાઉન્સ મીન્સ પાછું ફરવું। ત્યાર પછી સૌથી આઈએમપી વર્ડ્સ ગ્રેવિયસનલ ફોર્સ। નો મીન્સ થશે ગુરુત્વાકર્ષણ બળ અને આ વિજ્ઞાનનો શબ્દ છે। ગુરુત્વાકર્ષણ બળ એ આપણી પૃથ્વી પર સૌથી આઈએમપી વસ્તુ છે કે જેના વગર આ પૃથ્વી પર અસ્તિત્વ શક્ય નથી। ગ્રેવિયસનલ ફોર્સ મીન્સ ગુરુત્વાકર્ષણ બળ। ત્યાર પછી છે એફર્ટ્સ। એફર્ટ્સ મીન્સ પ્રયત્ન। લોકો છે ઘણા બધા એફર્ટ્સ છે પોતાના જીવન માટે બનાવતા હોય છે। ત્યાર પછી મોશનલેસ આઈએમપી શબ્દ મોશનલેસ। મોશનલેસ મીન્સ ગતિ વગરનું, ગતિ વગરનું જેનામાં કંઈ મૂવમેન્ટ નથી હલનચલન નથી તેવું તેનું ગુજરાતી થશે। ત્યાર પછી ફેઇન્ટેડ। ફેઇન્ટેડ મીન્સ મૂર્છિત થવું બેભાન થવું। તો વિદ્યાર્થી મિત્રો આ હતા સીન 1ના આઈએમપી સ્પેલિંગ કે જે તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે। આની અગાઉના ક્લાસમાં આપણે જોયું કે અરુણિમા સિન્હા છે તેના સાથે ઘટના બને છે કે તેના પગ કપાઈ જાય છે, ત્યારબાદ તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે કે જ્યાં એને કૃત્રિમ પગ છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે। તો હવે તેણીના જ શબ્દોમાં આ જે પાઠ લખાયેલો છે તે પાઠની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જે ટેક્સ્ટબુક છે એને ઓપન કરવાની છે। ટેક્સ્ટબુકમાં પેજ નંબર 1 યુનિટ નંબર 1 સીન 1માં ધ્યાન આપવાનું છે। તો મારી સાથે
તમારે સાંભળવાનું પણ છે અને તમારી જે નોટબુક છે અને જે ટેક્સ્ટ બુક છે તેમાં પણ ધ્યાન આપવાનું છે. તો આપણે સીન વનની શરૂઆત કરીએ છીએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. અરુણિમા સિન્હા કહે છે કે મને ડોઝિંગની જે બેભાવનાવસ્થાની છે એ શરૂઆત થઈ ચૂકી હતી. હું નિંદ્રાવસ્થામાં હતી. માય આઈઝ વેર ક્લોઝ. મારી જે આંખો છે એ બંધ છે. બટ માય માઇન્ડ વોઝ અવેક. અવેક મીન્સ જાગતું હોવું, ઉઠાડવું. મારી આંખો બંધ હતી પણ મારું જે મન છે, મારું જે મગજ છે એ જાગતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સીન વનમાં પહેલા સેન્ટેન્સમાં બટ શબ્દ આવેલો છે અને બટનો સમાવેશ કયા ક્લાસિફિકેશનમાં થશે? તો એનો આન્સર આવશે કોન્ટ્રાસ્ટ. તો પહેલું સેન્ટેન્સ છે, અરુણિમા સિન્હા છે એ કહે છે કે મને નિંદ્રાવસ્થાની શરૂઆત થઈ ચૂકેલી હતી, મારી આંખો બંધ હતી પણ મારું મન છે, મગજ છે એ જાગતું હતું. આઈ રિમેમ્બર સમવન સેઈંગ દેટ. હું યાદ કરું છું કે કોઈક કહી રહ્યું હતું. મને યાદ આવે છે, હું યાદ કરું છું કે કોઈ કહી રહ્યું હતું. બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આ બરેલી છે એક વિસ્તાર, એક જગ્યા, એક સ્ટેશનનું નામ છે. વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી જે વિસ્તાર છે, બરેલીનું જે સ્ટેશન છે એ થોડાક સમય પછી આવશે. આવું કોઈ વ્યક્તિ છે કહી રહ્યું હોય તેવું મને યાદ આવે છે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં ખોવાઈ જાઉં છું. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં ખોવાઈ જાઉં છું. વેન આઈ ફેલ્ટ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જ્યારે મારો જે સોનાનો ચેઇન, અરુણિમા સિન્હાએ પોતાના ગળામાં એક સોનાનો ચેઇન પહેરેલો છે, એને કોઈ વ્યક્તિ લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે વ્યક્તિ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. અને અહીંયા એક સૌથી આઈએમપી સેન્ટેન્સ છે લખેલું છે અને આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે કે અ ગર્લ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ સેન્ટેન્સ આપેલું છે અને આ સેન્ટેન્સને બ્લેકબોર્ડ પર પણ લખેલું છે. ફરીવાર આ સેન્ટેન્સને સાંભળજો. અ ગર્લ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. આ સેન્ટેન્સ આપણને શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે? તો એવો એનો મીન્સ થાય છે કે જે સ્ત્રીઓ છે, જે બહેનો છે, એની જે છઠ્ઠી ઇન્દ્રિય સિક્સ સેન્સ છે એ હંમેશા તેણીનો સૌથી સારામાં સારો સાથીદાર હોય છે. કમ્પેનિયન મીન્સ સાથીદાર. જે બહેનો છે, જે સ્ત્રીઓ છે, જે ગર્લ્સ છે એનો સૌથી સારામાં સારો કોઈ સાથીદાર, કોઈ મિત્ર હોય તો એની છઠ્ઠી જે ઇન્દ્રિય છે તેને ગણવામાં આવે છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. અને તરત જ હું મારી આંખો છે એને ખોલું છું. એન્ડ સો ફોર ઓર ફાઇવ યંગ મેન અરાઉન્ડ મી. હું તરત જ મારી આંખો છે એને ખોલું છું અને મારી આસપાસ 4-5 યુવાનોને મેં જોયા. ધેટ ડ્રંકેન લુક્સ. અને આ યુવાનો કેવા હતા? સામાન્ય યુવાનો ન હતા. ધેટ ડ્રંકેન લુક્સ. તેઓનો જે ચહેરો છે એ પીધેલી હાલતમાં હોય તેવો હતો. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. અને તેઓનું જે વર્તન છે એના ઉપરથી મને તેમનો ઇન્ટેન્શન, ઇન્ટેન્શન મીન્સ ઈરાદો, તેઓનો જે ઈરાદો છે તેની પણ મને ખ્યાલ આવી ગયો. અરુણિમા સિન્હા છે કહે છે કે તેણી જ્યારે આંખ ખુલે છે ત્યારે 4-5 વ્યક્તિઓને જોઈએ છે અને 4-5 વ્યક્તિઓનો આ હાલત છે, એમનું બિહેવિયર છે એ નોર્મલ વ્યક્તિ કરતાં થોડુંક કંઈક અલગ હતું. અને તરત જ આવું વર્તન થતાં અરુણિમા સિન્હા છે તે પણ તેના વર્તનમાં, તેની પોઝિશનમાં ફેરફાર થાય છે. અને અરુણિમા સિન્હા કહે છે આઈ સ્ટૂડ અપ ઇન ટુ અ ફ્લેશ ટુ ટેલ ધેમ. અને તરત જ ચમકારાની માફક હું પણ મારી જગ્યાએ ઊભી થઈ જાઉં છું. ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. અને વ્યક્તિ કહે છે કે હું મારા જે મારો સોનાનો ચેઇન છે એને કોઈ પણ વ્યક્તિ સાથે પાર્ટિંગ વહેંચવા માગતી નથી. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ પણ મારી સમક્ષ આવ્યા. તો આ પહેલો જે પેરેગ્રાફ છે,
फर्स्ट पेरेग्राफ है यहाँ अरुणिमा सिन्हाए पोता जे व्यथा है पोता स्थिति है तुम्हें वर्णन करेलू है कि के व्यक्तिओ है शू है। हवे आग सेकंड पेरेग्राफ पर आप विद्यार्थी मित्रों आग बढ़ीए छे इवन धो द कम्पार्टमेंट वॉज फूल। कम्पार्टमेंट मीन्स विभाग, तो अँ क्यों कम्पार्टमेंट अपने गणवा है विद्यार्थी मित्रों? अत्यार अरुणिमा सिन्हा है एक रेलवे जो ट्रेन है तम मुसाफरी कर रहा है, तो अँ रेलवे कम्पार्टमेंट एनो डब्बो है ये संपूर्ण भरेलो हतो। फूल मीन्स भरेलो अने एनो एंटोनियम ओपोजिट वर्ड शू थे तो कि एम्प्टी। एम्प्टी एटले खाली, फूल एटले भरेलो, तो अहीं एमनो जे डब्बो छे ट्रेन छे ए भरेली हती। नन ऑफ फेलो पेसेंजर गोट अप टू इवन इंक्वायरी, पण छता पण तेमाथी एक पण जे पेसेंजर राहदारी छे ए पूछपरछ माटे आवता नथी। वॉट वॉज हेपनिंग, शू बनी रह्यू हतु, आ वात ने पूछवा माटे एक पण पेसेंजर आवता नथी। फरगेट अबाउट देर कमिंग टू माय रेस्क्यू, रेस्क्यू मीन्स बचाव कार्य, फरगेट एटले भूली जवू। तो विद्यार्थी मित्रों अहीं अरुणिमा सिन्हा कहे छे के अहीं तेओ पूछवा माटे पण आवता नथी, माटे एमनी मददनी आशा छे, बचावनी जे आशा छे एने मारे भूली ज जवी जोईए। आई हेड नो ऑप्शन बट टू टेक देम ऑन, मारी पासे एमने एमनी सामे लड़वा सिवाय बीजो कोई ऑप्शन न हतो। ऑप्शन मीन्स विकल्प, मारी पासे एमने लड़वा सिवाय विकल्प न हतो। सो आई कॉट अ युथ, तेथी तेओ चार थी पांच युवानो छे तेमाथी एक युवान ने मैं पकड़ियो। हु वॉज ट्राइंग टू साइज मी, के जे व्यक्ति मारा करता कदमा मोटो हतो, वधारे हतो, तेवा मानस ने मैं बाय हिज कॉलर एंड पुश हिम बेक, मैं एक एवा मानस ने मैं एना कॉलर थी पकड़ियो अने पाछड़नी तरफ धक्को मारियो। आई किक कपल ऑफ अदर्स, किक किक मीन्स लात मारवी, पाटो मारवी। अरुणिमा सिन्हा कहे छे कि एक व्यक्ति छे कि जेना करता कदमा मोटो छे, साइजमा मोटो छे, एने मैं पकड़ियो अने बीजा जे व्यक्ति छे एने मैं लात मारी। एंड एन एक्सपेक्शनल बेटल, बेटल मीन्स युद्ध, बेटल फील्ड मीन्स रणभूमि, युद्धभूमि। तो अहीं एन एक्सपेक्शनल बेटल हेड बिगन इनसाइड द ट्रेन ऑन द मूव, अहीं चालू ट्रेने एक अचानक युद्धनी शुरुआत थई चूकी हती। द वुल्स, वुल्स मीन्स वरुओ जेवा देखाता व्यक्तिओ, तो अहीं द वुल्स मेड अनदर एटेम्प्ट टू स्नेच माय चेन, बीजा एक वरु जेवो देखातो जे व्यक्ति छे तेणे मारो सोनानो चेन खेंचवानो प्रयत्न कर्यो। स्टील आई रेजिस्ट अंटील वन ऑफ देम ड्राइवन बाय फ्रेंजी गेव मी एन एक्स्ट्रा हार्ड किक, अने तेज समये एक बीजो पागल जेवो देखाता व्यक्तिए मने सख्त एवी लात पण मारी। तो विद्यार्थी मित्रों अहीं वरु जेवा देखाता व्यक्तिए तेने सोनानो चेन खेंचवानो प्रयत्न कर्यो, बीजा व्यक्तिए तेने सखत एवी पाटो मारी। यूजिंग ऑल इज फोर्स, एनी पासे जेटली पण शक्ति छे, जेटलू पण बळ छे तेनो उपयोग करीने ते व्यक्ति छे तेने पाटो मारे छे, किक मारे छे। अने विद्यार्थी मित्रों विचारो कि आपणे शांतिथी ऊभा होय अने कोई व्यक्ति आवीने आपणने पाटो मारे, लात मारशे, तो आपणे एने पोझિશનમાં રહી શકશો? નહીં રહી શકીએ। આપણે શું થશે? તો આપણું જે બેલેન્સ છે, આપણું જે વર્તન છે એમાં કોઈક ચેન્જીસ આવશે। તો અહીંયા પણ વિદ્યાર્થીઓ મિત્રો એવું જ બને છે, ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને મને તે વ્યક્તિ જોરદાર લાત મારે છે એના કારણે હું જે મારી સ્થિતિ છે એને પાછી મેળવી શકતી નથી। આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને મને ટ્રેનમાંથી તરત જ બહાર ફેંકી દેવામાં આવે છે। સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ સુધી મારા હાથમાં મારો જે મોબાઈલ ફોન છે એ રહેલો જ છે। આઈ વોઝ મિડ એર, હું હવાના વચમાં લટકાયેલી હોઉં છું। વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જ્યારે મને બહાર ફેંકવામાં આવે છે ત્યારે હું થોડાક સમય માટે હવામાં જ લટકાઉં છું અને બાજુનો જે ટ્રેક છે, બાજુનો જે પાટો છે ત્યાં
ત્યાં બીજી એક ટ્રેન છે એ પસાર થઈ રહી હોય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડ્સ ટુ માય ટ્રેન. મારું જે શરીર છે એ જે સ્ટીલ છે, લોખંડ છે, તેની સાથે ભટકાય છે અને રીબાઉન્ડ, રીબાઉન્ડનું મીન્સ થશે પાછું ફરવું. મારું જે શરીર છે ધાતુ સાથે ભટકાય છે અને ત્યાંથી પાછું ફરે છે. ધ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ. આવી એક રમતનું નામ છે પિંગ પોંગ. આવી જે રમતમાં જેમ વસ્તુ ભટકાઈને પાછી ફરે છે, આવી ઘટના છે મારી સાથે અનેક સેકન્ડ સુધી ચાલુ રહે છે. ગ્રેવિએશનલ ફોર્સ પુલ મી ડાઉન અને ગુરુત્વાકર્ષણ બળ. ગ્રેવિએશનલ ફોર્સ મીન્સ ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળને કારણે હું જમીન પર પટકાઉં છું. ડિસ્પાઇટ ઓફ માય એફર્ટ્સ, ડિસ્પાઇટ માય એફર્ટ્સ. એફર્ટ્સ મીન્સ પ્રયત્નો. મારી પ્રયત્નો હતા છતાં પણ. ડિસ્પાઇટ મીન્સ થશે તેમ છતાં, છતાં પણ. અને ડિસ્પાઇટ શબ્દ પણ બટ સાથે કોન્ટ્રાસ્ટમાં જ આવશે. તો અહીંયા મારા પ્રયત્નો હતા છતાં પણ. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. છતાં પણ પ્રયત્ન કરવા છતાં પણ મારો જે ડાબો પગ છે એ રેલવેના ટ્રેક પર પડે છે. અને વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા અરુણિમા સિન્હા સાથે એક દુઃખદ ઘટના બને છે કે એનો જે ડાબો પગ છે એ આ અકસ્માતમાં, એક્સિડન્ટમાં કપાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એણે ઘણા બધા પ્રયત્નો કર્યા, એનો ડાબો પગ છે રેલવેના પાટા ઉપર આવે છે. અને હવે ત્રીજો જે પેરેગ્રાફ છે તેની આપણે શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી આપણે સમક્ષ એવી ઘટના આવેલી છે કે અરુણિમા સિન્હા છે એ ટ્રેનમાં મુસાફરી કરે છે. 3 થી 4 યુવાનો છે અને સોનાનો ચેન ઝૂંટવવાનો પ્રયત્ન કરે છે, પણ અરુણિમા સિન્હા છે એની સાથે લડાઈ કરે છે. પહેલાં આ વ્યક્તિ અરુણિમા સિન્હા છે એક વ્યક્તિને કોલરથી પકડે છે, અન્ય વ્યક્તિને પાટો મારે છે. તો જે સામેના જે થીફ છે, ચોર છે, એ આની સાથે આવું કરે છે કે અરુણિમા સિન્હાને જોરદાર પાટો મારે છે. ચાલુ ટ્રેન એને બહાર ફેંકી દે છે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે એનું શરીર છે એ ઘડીક ટ્રેનમાં ઘડીક પાટા સાથે અથડાય છે. અને છેલ્લે એના લાખ પ્રયત્નો છતાં પણ તે પોતાનો ડાબો પગ છે એ રેલવેના પાટા પર પડે છે. અને હવે ત્યાર પછીની ઘટના શું છે તેની વિશે આપણે આગળ જોઈએ. ઘચ, આ એક સ્પેલિંગ છે કે જેનો અવાજ થશે કાપવું, કપાઈ જવું. ઘચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. અને અહીંયા ઘચ અવાજ સાથે મારો જે ડાબો પગ છે તે કપાઈ જાય છે. ડાબો પગ છે એ લોહી લુહાણ થઈ જાય છે. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. આ મારો જે લાગણી છે, ડર છે, ઈચ્છા છે સાંભળવા વાળું, ત્યાં કોઈ વ્યક્તિ હાજર હોતું નથી. આ ઘટના છે એ રાત્રિના સમયની છે. અરુણિમા સિન્હાને રાત્રિના સમયે પાટા પર ફેંકી દેવામાં આવેલી છે, તેથી તેનો અવાજ સાંભળવા વાળો એક પણ વ્યક્તિ ત્યાં હાજર નથી. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. મોશનલેસ મીન્સ ગતિ વગરનું. હું થોડાક સમય માટે ત્યાં પાટા પર એકદમ ગતિ વિનાની થઈને પડી જ રહું છું. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ. હું જે ટ્રેન છે એની રેડ ટેલ, રેડ મીન્સ લાલ, ટેલ તો ટેલ મીન્સ યાદ રાખજો, અહીંયા જે ટેલ આપેલું છે એનું ગુજરાતી થશે પૂંછડી. અને જો ટી ઈ ડબલ એલ ટેલ હોય તો એનું ગુજરાતી કહેવું થશે, અને ટી એ એલ ઈ ટેલ હોય તો એનું ગુજરાતી વાર્તા થશે. બોલાય છે ટેલ જ, પણ ત્રણે ત્રણ ટેલના મીન્સ અલગ અલગ થાય છે. અહીંયા અરુણિમા સિન્હા છે વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. જે અરુણિમા સિન્હા છે એ જે ટ્રેનની લાલ કલરની લાઇટ એટલે કે જેની પૂંછ છે એને જોયા જ કરે છે. અન્ટિલ ઇટ ડીમ, જ્યાં સુધી એ લાઇટ છે એ ઝાંખી, ડીમ મીન્સ ઝાંખું, ઝાંખી નથી થતી ત્યાં સુધી જોયા જ કરે છે. એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ ધેન આઈ ફેન્ટેડ. અને પછી વ્યક્તિ કહે છે કે જે પ્રકાશ ઝાંખો નથી પડતો ત્યાં સુધી જોયા કરે છે, અને પછી જે અંધારું છે એ છવાઈ જાય છે. અને ધેન પછી આઈ ફેન્ટેડ, અને પછી હું બેભાન મૂર્છિત થઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 છે એનો સીન 1 છે, એમાં અરુણિમા સિન્હાએ આટલી જે વસ્તુ છે એનો ઉલ્લેખ કરેલો છે. ફરી એક વખત આની ટૂંકમાં આપણે વાત કરીએ છીએ તો અહીંયા જે સીન 1 છે
એમાં શું આપેલું છે તો કે માય આઈઝ વેર ક્લોઝ, મારી આંખ છે બંધ છે, પણ માય માઇન્ડ વોઝ અવેક, મારું જે મન છે જાગતું જ હતું. અને મનને કારણે જ તેણીને ખ્યાલ આવ્યો કે કોઈ વ્યક્તિ છે, ચારથી પાંચ વ્યક્તિ તેની સમક્ષ ઊભા છે અને એનો સોનાનો જે ચેઇન છે એને ઝૂંટવવાનો પ્રયત્ન કરે છે. આઈ રિમેમ્બર સમવન સેઈંગ, વ્યક્તિ કહે છે કે હું યાદ કરું છું કે કોઈ વ્યક્તિ કહી રહ્યા હતા કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે બરેલી જે વિસ્તાર છે, સ્ટેશન છે, એ થોડાક સમય પછી આવવાનું છે. અને સૌથી આઈએમપી સેન્ટેન્સ સીન વનનું છે, અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. જે સ્ત્રીઓ છે, બહેનો છે, એમની જે છઠ્ઠી ઇન્દ્રિય છે તે હંમેશા તેમનો સારામાં સારો કમ્પેનિયન હોય છે. કમ્પેનિયન મીન્સ સાથીદાર, સૌથી સારામાં સારો સાથીદાર હોય છે. કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, અરુણિમા સિન્હા કહે છે કે જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ટ્રેનનો જે કમ્પાર્ટમેન્ટ છે સંપૂર્ણ ભરેલો હતો, પણ તેમાંથી એક પણ વ્યક્તિ છે ઇન્કવાયર, પૂછપરછ માટે કે બચાવ માટે આવતા નથી. તેથી તેણીએ નક્કી જ કરી લીધું કે આ લોકો સાથે તેણે જ ઝઝૂમવું પડશે. ધ વોલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. વોલ્વ્સ મીન્સ વરુઓ, વરુઓ જેવા દેખાતા જે યુવાનો છે તે બીજો પ્રયત્ન છે એ સોનાને ચેઇનને ઝૂંટવવાનો કરે છે. ગચ, આ જે પેરેગ્રાફ છે સીન વન છે એનો છેલ્લો પેરેગ્રાફની લાઈન આપેલી છે, ગચ ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. અને આવી રીતે મારો જે ડાબો પગ છે એ ટ્રેનના પાટામાં કપાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 1 છે એના સીન 1નો આપણે અભ્યાસ કરેલો છે. હવે પછી આપણે સીન 2નો અભ્યાસ કરવાનો છે.